એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર. એટલે અનુભવ તો સૌથી સારો શિક્ષક હોય છે અને ઘણું બધું શીખાતું હોય છે. જે પહેલો વાર્તાનું સત્રનો અનુભવ હતો એનો ઉપયોગ કરીને શું આજનું સત્રમાં કંઈક નવું લાવી શકે? એ પણ નતું આવડતું કે બાળકો સાથે વાત કેવી રીતે કરવી, કે બાળકોને સરળ ભાષામાં કેવી રીતે કહેવું કે બાળકો જલ્દી કેચઅપ થઈ શકે. તો પહેલા સત્રમાં તો હું મારી અઘરી જે ભાષા હતી ગુજરાતી એ જ યુઝ કરતી હતી. પણ આજે સર એ જે વાર્તા હતી કાચબાની, કમુગરી કાચબાની, તો એને હું એકદમ સરળ ભાષામાં કરી અને બીજું કે એમાં બીજી ઉમેરણો કરી જેથી બાળકોને મોરલ ઓફ ધ સ્ટોરી મળી શકે. એ જે સરહદો મિત્રો હતા આપણે જ્યાં પહેલાં વાત કરી આ પ્રમાણે કદાચ એ મંતવ્ય રાખીને આવ્યા હશો તમે કે બાળકો સદીકના આ સમજણ છે ને આ રીતના છે. અહીંયા આપણે જોયું તો અહીંયાની અલગ એનર્જી હતી એના સરહદે. તો શું એ એનર્જીએ વધારે હેલ્પ કરી વાર્તાને સારી રીતના છે? અહીંયાના જે સરહદે મિત્રો હતા તે ખૂબ તેજસ્વી હતા અને તેઓ જલ્દી કેચઅપ કરી લેતા હતા અને તેઓ ઇમેજિનેશન એમનું એટલું જોરદાર હતું. હું એમને કહેતી હતી જો અહીંયા હંસ અને કાચબો જો જાય છે તો કે હા જાય છે. તો એ લોકો એ હદનું ઇમેજિનેશન કરી શકતા હતા જેથી મને ખૂબ મદદ મળી અને એ પ્રશ્ન પણ પૂછતા હતા જેથી હું એમને જવાબ પણ આપતી હતી. એટલે એકબીજા સાથે જે સંવાદ થતો હતો એના થકી આ વાર્તા સફળ નીકળી છે. અને પંચતંત્રની વાર્તાઓ ઘણી જૂની છે, આખો વારસો જ ઘણો જૂનો છે. એટલે ઘણી વાર બની શકે કે બાળકોએ આપણી કહેલી વાર્તા પહેલેથી સાંભળી હોય શકે, વાંચી પણ હોય શકે. પણ એક ચેલેન્જ છે કે સેમ વાર્તા એમને એવી રીતના કહેવી કે એમને એક નવો રસ પડે, એક ચેલેન્જ છે કે એક વધારે તમને એક એન્કરેજમેન્ટ છે કે ભલે એને સાંભળી હોય પણ હું મારી રીતના કહીશ તો એને વધારે ગમશે? એ શું છે, એમાં ચેલેન્જ જેવું લાગે છે કે એન્કરેજમેન્ટ જેવું લાગે છે? ના સર, એમાં મને ચેલેન્જ જેવું નથી લાગતું, એન્કરેજમેન્ટ જેવું લાગે છે કે બાળકે વાર્તા તો સાંભળી છે, એ તો સાંભળી જ હશે જે ટેક્સ્ટ પર હશે, પરંતુ હું મારી રીતે એને વધારે કેવી રીતે બનાવી શકું અને એને અંદર કેવા કેવા વધારે પડતા મોરલ્સની અંદર લાવી શકું એ પરથી બાળકો એક નવી જ વાર્તા શીખશે. અને કહેવાની ગપ અને વાર્તા સમજાવવાની, વાર્તાનું વર્ણન કરવાની, શબ્દોથી એક ચિત્ર રચવાનું, એ બધું ઘણું સારું રહ્યું હતું. પણ એવું લાગે છે કે પછી આપણે દ્રશ્યો પણ ઉપયોગ કરી શકાય કે પછી માસ્ક પણ લાવી શકાય કે શું એવું પણ કંઈક એડિશન કરી શકાય બાળકો સાથે કે નહીં? હા સર, બાળકો સાથે આપણે માસ્ક લાવી શકીએ, પછી જે ચિત્રો હતા કાચબો એવી રીતે જે બધા પ્રાણીઓ હોય છે પંચ તેના ચિત્રોને એ દ્વારા બાળકો વધારે ઇમેજિનેશન કરી શકતા અને વાર્તાને જ વધારે પડતું જીવી શકતા એવું મને લાગે છે. તમારે તમારું જે ભણતર છે અને જે ભાષા અને જે સાહિત્ય સાથેનું જે જોડાણ છે એ મેં આના વચ્ચે તમને અઘરું લાગે છે મેચ કરી કે બહુ સરળતાથી એ ટ્રાન્ઝિશન થઈ જાય છે? એ અઘરું લાગે છે મને, કારણ કે હું એમએ માસ્ટર કરી રહી છું એટલે એમાં જે ભાષા આવે છે એ બાળકોના લેવલ સુધીની ભાષા નથી હોતી, એ વધારે કઠિન ભાષા હોય છે અને બાળકોના લેવલ સુધી સરળ કરવું એ મારી માટે એક પડકારરૂપ બની રહ્યા છે. પણ હું એને સરળમાં સરળ કરવાની કોશિશ કરતી રહું છું. ખૂબ સરસ કવિતા, મને બહુ જ ગમ્યું. એઝ અ સાહિત્ય મિત્ર પણ યુ આર ગ્રોઈંગ અને એઝ એન ઇન્ડિવિજ્યુઅલ ઓલસો યુ આર ગ્રોઈંગ અને બાળકો સાથે ઓફકોર્સ એક પ્રેમ ભાવના તો તમારી થઈ જાય સ્વીટ, પણ એક જવાબદારીનો પણ એક અહેસાસ થાય કે હું જે આવું છું ને વાર્તા કરું છું તો મારી એક જવાબદારી સાથે હું આવું છું. વી આર રિયલી હેવી એઝ અ સાહિત્ય બને એટલું લાંબુ સાહિત્ય સમિતિ સાથે જોડાયેલા. ખૂબ સરસ, ખૂબ સરસ.